जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ रमेश गोहेल आपनु स्वागत करू छू। आज आप विद्यार्थी मित्रों आ धोरण 9 मैथ्स की अंदर बहुपदी की अंदर अपने स्वाध्याय नंबर 2.3 अंदर जो दाखला आए थे कि नीचे आपेली बहुपदीना माटे भागफळ अने शेष शोधो, जे बहुपदीना भागाकारना दाखला छे। આપણે 10મા ધોરણની અંદર આના ઘણા બધા દાખલા આવે છે અને જે 2 માર્કનો એક દાખલો પૂછાય છે, તો આપણે આ દાખલા છે એની એક્સ્ટ્રા પ્રેક્ટિસ અત્યારે કરવાના છે। તો આજે મેં દાખલા 2 દાખલાની રકમ અહીંયા એક્સ્ટ્રા લખેલી છે, બંને દાખલાની આપણે થોડા વ્યવસ્થિત રીતે અહીંયા ગણીએ। તો વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડની અંદર જે મેં તમને સમજાવ્યું હતું એ મુજબ આપણે દાખલાની શરૂઆત કરીએ, તો રકમ છે मारे एक्स वर्ग प्लस 10x प्लस 21 छे, एने मारे एक्स प्लस 8 वडे भागवाना छे। चलो जी, तो मैं आगळना पीरियड में कीधु तो ए मुजब आपणे सौ प्रथम आ एक्स वर्ग छे, पहला एक्स वर्ग लखवानो छे ने अहींया एक्स प्लस 8 छे तो अहीं पहला एक्स लखवाना छे। एक्स लखी एक्स की बे घात में एक्स की एक घात बात करिए तो जवाब आ एक्स ने मारे एक्स प्लस 8 वडे गुणवाना छे। चलो हवे आ बने गुणाकार करिए तो मने जवाब मळशे एक्स वर्ग वत्ता 8x। आ एक्स वर्ग वत्ता जे 8x आवशे ए मारे नीचे लखवाना छे। चलो जी, हूँ अहीं एक्स वर्ग वत्ता 8x मैं लखी नाख्या, હવે બાદબાકી કરવાની છે એટલા માટે હું અહીંયા બધાની નિશાની ચેન્જ કરી નાખીશ। ચાલો જી, એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી ગયા, 10x માંથી 8x બાદ કરીએ તો કેટલા વધ્યા, 2x। હવે ઉપરથી મારે 21 ઉતારવાના છે, તો અહીંયા પહેલાં ભાગ કેટલા આવેલો હતો, એક્સ વર્ગ વડે ભાગ આવેલો હતો, એક્સ વડે ભાગ આવેલો હતો। હવે અહીં 2x છે તો મારું બીજું સ્ટેપ છે। ચાલો બીજા સ્ટેપની અંદર આપણે જોઈએ તો 2xને મારે x વડે ભાગવાના છે। ચાલો 2x ભાગ્યા x એટલે xx ઉડી ગયા, જવાબ આવ્યો ખાલી 2। આ 2ને મારે x પ્લસ 8 વડે ગુણીશ એટલે જવાબ આવશે 2x વત્તા 16, 8 2 16 થશે। તો અહીંયા મારે ભાગ આવેલો 2 વડે ભાગ આવેલો, તો હું એ 2 લખી નાખું ઉપર। ચાલો હવે હું 2 વડે ભાગ ચલાવી અને જે ગુણાકાર આવ્યો એટલે કે 2x વત્તા 16 આવ્યો, 2x વત્તા 16। ચાલો માઇનસ માઇનસ 2ની નિશાની ચેન્જ કરી નાખું, તો અહીંયા 21માંથી 16 જાય તો પ્લસ 5 જવાબ આવ્યો, તો અહીંયા પ્લસ 5 છે એ મારો શેષ છે, આ છે મારો ભાગફળ છે। તો અહીંયા મારો કમ્પ્લીટ 2 માર્કનો જે 10મા ધોરણની દ્રષ્ટિએ આપણે ગણીએ તો 2 માર્કનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો। તો મિત્રો, હજી એક મેં રકમ લખી છે વધારાની પ્રેક્ટિસ કરવા માટે, આપણે તો હજી એક દાખલો અહીંયા ગણવા માટે પ્રયત્ન કરીએ આપણે। ચલો જી, તો હવે મેં બીજા દાખલાને રકમ લખી છે, આ દાખલામાં હજી પણ જો સમજાણું ન હોય તો આ દાખલામાં બરાબર ધ્યાન રાખવું। તો રકમ છે 3x4 છે, તો 3x4 માઇનસ 4x3 માઇનસ 3x માઇનસ 1 ને મારે x માઇનસ 1 વડે ભાગવાના છે। નિયમ આપણા કોમન નિયમ છે। ચાલો આગળના નિયમની અંદર જોયું એ મુજબ જ આપણે આગળ વધીએ, તો સાઈડમાં આ જે હું કામ કરું છું એ કદાચ તમારા મગજની અંદર અપકામ તમે કરી શકો, હું અહીંયા તમને સમજાય એટલા માટે અહીંયા દર્શાવું છું। ચાલો 3x4 હું એક્સ વડે ભાગીશ તો જવાબ આવશે 3x4 માંથી 1 જાય 3x3। હવે આ જે દાખલો લખો એની અંદર એક આપણે તકલીફ થશે કે અહીંયા ઘાતને પાન મારે પહેલાં ચડતાથી ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય છે। તો ઘાતને ચડતાથી ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય તો અહીંયા આપણે સૌ પ્રથમ અહીંયા આપણે ઘાતને ચડતાથી ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય તો અહીંયા 3 ઘાત પછી 2 ઘાત નથી,
तो बे घात नहीं तो अँ बे घात अँ जीरो एक्स की बे घात माइनस त्रण एक्स ने माइनस एक लखी नाखो। हवे अमारी रकम बनी गई। हवे दाखलो आपणे आगळ करिए तो त्रण एक्स की त्रण घात ने मारे सेना वडे गुणवाना छे एक्स माइनस वन। चलो तो एक्स माइनस वन वडे गुणीस एटले त्रण एक्स की चार घात माइनस त्रण एक्स नो घन। चलो जी हवे जे संख्या मने मळी ए मारे नीचे लखवानी छे जेना वडे भाग आयलो ए मारे ऊपर लखवानुं छे। चलो ऊपर लखी नाखूं। चलो त्रण एक्स नो घन अने गुणता जे जवाब आव्यो ए नीचे लखी नाखूं त्रण एक्स की चार घात माइनस त्रण एक्स नो घन। चलो बादबाकी करिए। चलो बादबाकी कर्या तो त्रण एक्स की चार घात त्रण एक्स की चार घात बे ने बे बादबाकी करिए तो शून्य आवे। हवे अहींया मारे निशानी प्लस छे तो माइनस छे तो प्लस करी नाखूं माइनस चार एक्स अने त्रण एक्स एटले केटलो आवशे माइनस एक्स नो घन वत्ता जीरो एक्स नो वर्ग उतारू छू। चलो जीरो माइनस एक्स नो घन छे। बीजा स्टेपनी अंदर आपणे जोईए तो अहीं माइनस एक्स नो घन छे एने हूँ एक्स वडे भागीश तो जवाब आवशे माइनस एक्स नो वर्ग। आ माइनस एक्स नो वर्ग छे हूँ एने एक्स माइनस वडे गुणीश एटले जवाब आवशे एक्स नो घन माइनस माइनस प्लस એટલે એક્સનો વર્ગ જે આ સંખ્યા છે એને મારે નીચે લખવાની થશે। ચાલો હવે કેટલાય ભાગ આવેલો માઇનસ એક્સ વર્ગ। ચાલો માઇનસ એક્સ વર્ગ હવે માઇનસ એક્સ વર્ગ વડે ભાગી આ ભાગ ચલાવી અને જે જવાબ આવ્યો એ નીચે લખી નાખતો એ માઇનસ એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ। ચાલો હવે નિશાની બધાયની હું કરી નાખું। ચાલો બદલી નાખીએ। ચાલો નિશાની બદલી નાખું એટલે હવે ચાલો એક્સ ઘનમાંથી એક્સ ઘન જાય જવાબ આવ્યો અહીંયા શૂન્ય થઈ ગયો અહીંયા માઇનસ એક્સ વર્ગ છે કારણ કે ઉપરની નિશાની પ્લસ નીચેની માઇનસ છે એટલે માઇનસ એક્સનો વર્ગ। હવે માઇનસ ઉપરથી ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ ઉતારવાના છે। ચાલો હું માઇનસ ત્રણ એક્સ ઉતારી લઉં તો માઇનસ ત્રણ એક્સ। ચાલો અમારું ત્રીજું સ્ટેપ છે। ત્રીજા સ્ટેપની અંદર હું અહીંયા જોઈશ તો માઇનસ એક્સ વર્ગ ને એક્સ વડે ભાગીશ તો અહીંયા બેમાંથી એક ઘાત એટલે ખાલી એક્સ અને માઇનસ લખ્યા એટલે માઇનસ એક્સ વડે ભાગ આલવાનો છે એને હું એક્સ માઇનસ વન વડે ગુણીશ એટલે થશે માઇનસ એક્સ વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ એક થશે તો માઇનસ માઇનસ પ્લસ એક્સ થશે। હવે આપણે જે સંખ્યા આવી એ નીચે લખી નાખીએ તો માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ ચાલો પ્લસ માઇનસ ચાલો આવડી ગયા અહીંયા ત્રણમાંથી ત્રણ ને એક ચાર બેની નિશાની સરખી છે સજાતીય પદનો સરવાળો ચાલો માઇનસ ચાર એક્સ આવ્યા અને માઇનસ વન ઉતારું તો હવે ચોથા સ્ટેપની અંદર મારે આ માઇનસ ચાર એક્સને એક્સ વડે ભાગવાના છે તો હવે માનું છું ત્યાં સુધી લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે તો માઇનસ ચાર એક્સ ભાગ્યા એ એક્સ કરો એટલે માઇનસ ચાર આવશે ને માઇનસ ચારને એક્સ માઇનસ વન વડે ગુણીશ એટલે માઇનસ આ માઇનસ એક્સ લખી નાખ્યા હવે આ માઇનસ ચાર વડે ભાગ કાઢવાના છે આ માઇનસ ચાર ને આ રીતે ગુણતા શીખવાડું મોઢે તો માઇનસ ચાર ગુણ્યા એક્સ એટલે થશે માઇનસ ચાર એક્સ અને માઇનસ એક માઇનસ એક ગુણ્યા માઇનસ ચાર એટલે આવશે પ્લસ ચાર। ચાલો તો પ્લસ ચાર હવે નિશાની બધાને બદલી નાખીશ તો અહીંયા આ ઉડી ગયા ચાર માઇનસ ચાર પ્લસ ચાર માઇનસ એક પ્લસ ચાર એટલે જવાબ આવશે પ્લસ ત્રણ તો આનો શેષ મળ્યો મને ત્રણ। તો આ રીતે આપણે આ બહુપદીના ભાગાકારના દાખલા ગણી શકીએ તો અહીંયા દાખલા નંબર બેની અંદર જે તમને દાખલા આપ્યા છે
જે નવમા ધોરણની અંદર જે એક બે દાખલા આપેલા છે કે જે આપણે પ્રયત્ન કરવા માટે કદાચ આપણને અઘરા લાગે, તો મેં અહીંયા સહેલા દાખલા તમારી સામે રજૂ કરેલા છે. તો આપણે હવે દાખલા નંબર બે છે, સ્વાધ્યાય નંબર આ 2.3 એનો દાખલા નંબર બે છે એ આપણે જોઈએ. તો દાખલા નંબર બે છે એની રકમ તમને પેજ નંબર 36 નંબરના પેજ ઉપર તમને અહીંયા આપેલી છે. 36 નંબરના પેજ ઉપર છે એની રકમ એવી છે, દાખલા નંબર બે. ચાલો એમાં એમ કીધું છે કે એક્સ ઘન માઇનસ એ એક્સ વર્ગ, એક્સ ઘન માઇનસ એ એક્સ વર્ગ પ્લસ 6x માઇનસ એ ને એક્સ માઇનસ એ વડે ભાગી અને મળતી શેષ શોધો. આ મળતી શેષ શોધવાની છે મિત્રો. તો હવે આપણે અહીંયા શેષ શોધવા માટે અહીંયા ભાગાકાર કર્યા સિવાય હું તમને અન્ય રીતે એક શીખવાડું છું. મળતી શેષ શોધવી ત્યારે આપણે એક્સની કિંમત શોધી લેવાની. તો શેષ બરાબર સૂત્ર એવું છે, તો અહીંયા હું અહીંયા એક્સ માઇનસ એ બરાબર 0 મૂકી દઉં, તેથી મને અહીંયા એક્સ બરાબર મળશે કિંમત એ. હવે શેષ શોધવો હોય તો આપણી પાસે એક સીધું સૂત્ર આપણે લગાડી શકીએ અહીંયા. તો શેષ બરાબર અહીંયા હું રકમ લખી નાખું છું, એક્સ ઘન માઇનસ એ એક્સ વર્ગ પ્લસ 6x માઇનસ એ. અમારે શેષ શોધવો હોય તો જે એક્સ દેખાયને અમારે શું મૂકવાનું છે, એ મૂકવાનું છે. તો અહીંયા એક્સ બરાબર એ લેતા, ચાલો અહીં એક્સ બરાબર એ છે, તો અહીંયા શેષ બરાબર મને એનો ઘન માઇનસ એ ગુણ્યા એનો વર્ગ વત્તા 6 ગુણ્યા એ માઇનસ એ થશે. હવે અહીંયા એનો ઘન અહીંયા માઇનસ એનો ઘન વત્તા 6 એ માઇનસ એ. તો અહીંયા એનો ઘન ઉડી જાય તો 6 એ અહીંયા સજાતીય પદ થયા, તો 6 એ માઇનસ એ એટલે કેટલા થશે, અહીંયા સજાતીય 5માંથી 1 જાય, અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, તો અહીં કેટલા થશે 5 એ. તો મિત્રો આ જે દાખલો છે તો મળતી શેષ મને કેટલી મળી, 5 એ મળી. તો હવે અહીંયા દાખલા નંબર બીજો દાખલો જોયો, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 છે એની રકમ કંઈક એના જ જેવી છે કે 7 + 3x, 7 + 3x એ ત્રણ એક્સ વર્ગ 3x ઘન વત્તા 7x, 3x નો ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે હવે આપણે અવયવ છે કે નહીં ચકાસવું હોય તો લગભગ આગળ આપણે થોડું ઘણું તમને કહી દીધું છે કે અવયવ છે કે નહીં ચકાસવું હોય તો એક્સની કિંમત શોધી લેવાની અને આપણે જે બહુપદી છે એમાં કિંમત મૂકી દેશું અને જો 0 આવે તો અવયવ છે નકર નથી. ફરીથી એકવાર કહું કે એક્સની કિંમત શોધવાની, એક્સની કિંમત કઈ રીતે શોધાય, તો 7 + 3x બરાબર એના બરાબર શું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. ચાલો 7 + 3x બરાબર 0 મૂકીશ એટલે મને અહીંયા થઈ જશે 3x બરાબર પ્લસ 7 છે સામેની સાઈડ જશે તો કેટલા થશે, -7 થશે. ચાલો હવે હું એક્સની કિંમત મારે શોધવી છે એટલે એક્સ બરાબર -7 / 3 મળ્યા, કેટલા મળ્યા, 7/3. હવે અવયવ છે કે નહીં ચકાસવું હોય તો
आ मारी पास बहुपदी है, चलो बहुपदी में जो एक्स देखाई ने कितना मूकी दऊँ तो एना बराबर मूकी दऊँ माइनस सात ना छेद में त्रण। चलो जी तो सौ प्रथम आप जुए तो त्रण एक्स की घन पहला हूँ बहुपदी लखू छू तो त्रण एक्स की तरण एक्स नो घन वत्ता सात एक्स लखू छू। हवे एक्स की जगह हूँ मूकी दऊँ माइनस सात ना छेद में त्रण तो तरण गुणिया माइनस सात ना छेद में त्रण नो घन वत्ता सात गुणिया माइनस सात ना छेद में त्रण। हवे आपणे अहींया त्रण एमन लखीए अने घन छे एटले जवाब आवशे माइनस में जवाब आवशे ने सात नो घन थशे तरण सौ ने तेतालीस। हवे तन्नो घन अपन खबर है तन तरी नौ तरी सत्यावीस माइनस माइनस आ प्लस है माइनस एट के माइनस ओगन पचास प्लस माइनस माइनस ना छेद में त्रण छेद उड़ाड़ नाखी नौ तरी ने सत्यावीस। चलो जी तो हमें अँद में नौ है त्रण है तो मैं शू करव पड़ से लसा लेव पड़ से तो अँ लसा लई लो नौ तो नौ लसा लई लो एटले अहीं माइनस तरह सौ तेतालीस एमन मजा आवशे अने अहीं नौ है त्रण है आने तन वड़े गुणवा पड़े तो ओगण पचास गुणिया त्रण ओगण पचास गुणिया तरण एट्ले एक सौ ने सुड़तालीस हूँ त्रण वड़े लसा वड़े गुणू छ अँ तन तरी नौ थी जाए ओगण पचास गुणिया तरण एट्ले एक सौ ने सुड़तालीस। चलो आ बदाय सरवाड़ो करूँ तो मारे सात ने त्रण दस नू शून्य चार ने चार आठ ने एक नौ अने तन ने एक चार जवाब आयो एटले के चार सौ ने नेव अने भाग्या एवं नौ तो जवाब आयो माइनस चार सौ ने नेव छेद में नौ ने शून्य कहवाय ने एने किमत शून्य न कहवाय माटे आपणे अहीं कही सकसू के सात वत्ता त्रण एक्स ए त्रण एक्स नो घन वत्ता सात एक्स छे एनो एक अवयव नथी। तो आपणे पछीनो दाखलो छे ए आवता पीरियडनी अंदर जोईशुं। जय स्वामीनारायण।